મોજેલા મેહોણાના રામોસણા બ્રિજ નીચે બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પાસે પ્રજાપતિ કાઠિયાવાડી રેસ્ટોરન્ટ છેલ્લા દસ વર્ષથી પ્રખ્યાત છે આ જગ્યા પર પિંડુભાઈ પ્રજાપતિએ સ્વામિનારાયણ ભગવાનના આશીર્વાદથી રોટલી શાક અને ભાખરી શાક આપવાનું શરૂ કર્યું હતું જેમ જેમ દિવસો ગયા એમ એમ લોકોના મોઢે એમની વાનગીનો સ્વાદ ચડવા લાગ્યો અને તેઓ ભાખરી શાકની સાથે ગુજરાતી તાણીના સ્પેશિયાલિસ્ટ બની ગયા અહીં તમને સેવ ટામેટા દહીંની કઢી કાજુ કાજુગાઢીયા પાપડનું શાક સેવ મસાલા અને મગ મસાલા સારા મળશે રોજે રોજ ફ્રેશ અને તાજું શાકભાજી લાવીને બધું બનાવે છે ચોખ્ખાઈની સાથે ઘરના જેવું જમવાનું તમને અહીં મળશે ઉનાળામાં સ્પેશિયલ તેઓ કેરીનો રસ રાખે છે એટલે જમવામાં ડબલ મોજ પડી જાય છે બપોરે દાળ ભાત અને રાત્રે ખીચડી કઢી બને છે એમનું પાપડનું શાક અને દહીંની કઢી ખાઈ જોજો મજા પડી જશે બુરાભાઈ એક દિવસ જમવા આવે ને ચાહક થઈ ગયા અને તમે પણ એકવાર ચાખી જોજો ચાહક થઈ જશો એવું જમવાનું બનાવે છે રોજની ત્રણસો કરતાં પણ વધારે ડીશો જાય છે ને જ્યારે જુઓ ત્યારે ભીડ જ જોવા મળે છે એમની ખાસિયત એ છે કે રોટલી અને ભાખરી ગરમા ગરમ જ બનાવી આપે છે એકદમ સોફ્ટ અને પોચી શાક તપેલી ભરીને બનાવે છે સાથે પવાલી ભરીને મીઠી મધુરી સાસ પણ હોય છે અહીં સૌથી વધારે મહેસાણાનો પોલીસ સ્ટાફ જમવા માટે આવે છે થાળીની સાથે ઘી ગોળ ડુંગળી મરચાંની મોજ હોય છે અડધું અડધું શાકને દાળ ભાત પણ આપે છે એટલે ઓછા પૈસામાં જમવાનું સારું મળી રહે છે રોજ બપોરે અગિયારથી ત્રણ અને સાંજે સાતથી દસ વાગ્યા સુધી ભોજન મળે છે તો જ્યારે પણ મોજીલા મેહોણામાં પધારો ત્યારે આ પ્રજાપતિ કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં જમવાનું ના ભૂલતા